પાલમપુર નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મતદારો પાલનપુર નગરપાલિકામાં સત્તા પરિવર્તનો શંખનાજ ફૂંકશે કે પછી પુનરાવર્તનને દોહરાવશે તેના ઉપર સમગ્ર પાલમપુર વાસીઓની મીટ મંડાઈ છે નદી બનાસખાંઠા જિલ્લાનું મુખ્ય મથક એટલે પાલનપુર શહેર ત્યારે નવાબી નગરી પાલનપુરમાં નગરપાલિકા દ્વારા નગરનો વહીવટ કરવામાં આવે છે આ પાલનપુર નવાબી નગરી ઉપરાંત ફૂલો અત્તરો અને સાયરોની નગરી તરીકે પણ ઓળખાય છે પાલનપુર નવાબ અત્તરના શોખીન હોવાથી રાજસ્થાનથી અત્તર બનાવનાર પરિવારને પાલનપુરમાં લાવ્યા હતા ત્યારે પાલનપુર શહેરને અત્તર નગરી તરીકે ઓળખ સ્થાપિત થઈ છે આજે પણ પાલનપુરના અત્તર સુગંધ દેશ વિદેશમાં પ્રસરે છે અત્તર અને ફૂલોની નગરી એટલે પાલનપુર પાલનપુરનું મહત્ત્વ એ જમા નવાબના જમાનાથી નામ પ્રખ્યાત હતું કે અત્તરની નગરી એટલે પાલનપુર અને એ જોતા જ્યારે પણ અત્યારે નવાબ બહુ શોખીન હતા અત્યારના અને એ જમાનામાં મેં અત્તર પૂરું પાડતા હતા ગુલાબ કેવડા ચંપા મોગરા અને માટીનું સ્પેશિયલ માટીનું અત્તર અને નવાબ અમને રાજસ્થાનથી જ લઈને આવ્યા હતા અને અત્તરના શોખીન હતા એને એમને લીધે જ આતન પાલનપુરની નગરી અત્તર નગરી કહેવાય પણ એ હવે વિસરી ગઈ છે હવે પાલનપુરમાં એવા કંઈ ઉમેદવારો નથી કે સારા રાજકીય જ્યારે પણ ઇલેક્શન આવે છે આવે છે ને જાય છે અને કશું થતું નથી કશું થતું નથી અને હવે નગરપાલિકાના ઇલેક્શન આવ્યા છે હવે એમાં સારી સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદ સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવાર આવે અને પાલમપુરનું ફરી એનું એ નામ થાય એવી અમારી અપેક્ષા જિલ્લા મથક પાલનપુર નગરપાલિકામાં ઓગણીસો સત્યાસીથી રાજકીય પક્ષો નગરપાલિકાની ચૂંટણી લડતા થયા અને પરિણામે રાજકીય હુંસાતુંસી અને રાજકીય હિતોને પોષવા જતા નગરનો વિકાસ નોંધાયો હોવાનું પ્રબુદ્ધ નાગરિકો માની રહ્યા છે રાજસ્થાન કચ્છ અને અમદાવાદ ની કેન્દ્ર ભૂમિમાં આવેલું પાલનપુર શહેર એ બનાસકાંઠા જિલ્લાનું હૃદય સમાન છે બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર શહેર એ પ્રહલાદન રાજાએ પલ્લવ્યા પાસના દેરાસર બનાવવા માટે વસાવ્યો હતો એ પાલનપુર શહેર જો વિકસાવ્યું હોત તો આજે મહાનગર બની શક્યું હોત કમનસીબે બનાસકાંઠાની નેતાગીરીએ પાલનપુર ઉપર બહુ ધ્યાન આપ્યું નથી અને એના કારણે આજે પાલનપુર શહેરમાં કરોડો રૂપિયાને ગ્રાન્ટ આવતી હોવા છતાં પણ વિકાસ દેખાતો નથી પાલનપુર શહેરમાં ઓગણીસો સિત્તેર પહેલાં કોઈ રાજકીય પાર્ટી નગરપાલિકાનું ઇલેક્શન લડતી નહોતી એટલે સ્થાનિક લેવલે વિકાસકામો થતા હતા પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીએ રાજકારણમાં ઝુકાવ્યો એ પછી કોંગ્રેસે ઝુકાવ્યો એના કારણે રાજકીય કાવાદાવાઓમાં પાલનપુર શહેર અટવાઈ ગયું છે આજે કરોડો રૂપિયાને ગ્રાન્ટ આવતી હોવા છતાં પાલનપુર શહેરમાં વિકાસ વધી વધીને દૂર દૂર સુધી પહોંચ્યો હોવા છતાં સિટી બસની પણ વ્યવસ્થા નથી પાલનપુર નગરપાલિકા પાસે ભૂતકાળમાં જે જે સેવાઓ હતી એમાંથી ઘણી બધી સેવાઓ પાલનપુર નગરપાલિકાએ છોડી દેવી પડી છે પાલનપુર શહેરની આ એક મોટી કમ છે નવા નવી ઇલેક્શનમાં જો પાલનપુર શહેરનો વિકાસ કરી શકે તેવા લોકો આવે તો પાલનપુર શહેરનો વિકાસ થઈ શકે નહીતર વિકાસ નકશાના નામે કરપ્શન જ થશે પાલનપુર નગરપાલિકાના નવા સીમાંકન બાદ 11 વોર્ડ આવેલા છે જેમાં 44 બેઠક આવેલી છે હાલમાં 136121 મતદારો ધરાવતી પાલનપુર નગરપાલિકા ઉપર મોટા ભાગે ભાજપનો કબજો રહ્યો છે જોકે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપનું શાસન હોવા છતાં ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના શાસકો વિકાસના ફળ નગરજનો સુધી પહોંચાડવામાં ઉણા ઉતર્યા છે જેના પગલે આજે પણ પાલનપુર શહેર ટ્રાફિકની સિરદર્દરૂપી સમસ્યા સાથે કરોડો રૂપિયાના આંધણ બાદ પણ ભૂગર્ભ ગટર યોજના નિષ્ફળ નીવડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રાજકીય પક્ષો એકના એક ચહેરા મતદારો માથે થોપી બેસાડે છે જેના કારણે કંટાળેલા મતદારો હવે શિક્ષિત અને ડિજિટલ યુગ સાથે જોડાઈ શહેરનો થાય તેવા ઉમેદવારો ઈચ્છી રહ્યા છે પાલનપુર નગરપાલિકાની અંદર છેલ્લી ચાર ટ્રમથી અંદાજે વીસેક વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તા સ્થાને છે છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકો વિકાસની દિશામાં શહેરને અગ્રેસર કરવામાં છે વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસ પણ આ વખતે મજબૂત વિરોધ પક્ષ તરીકે હતો પરંતુ કોંગ્રેસ પણ લોક લાગણીને વાચા આપવામાં સરેરામ નિષ્ફળ ગયો છે જેના કારણે પાલનપુરીઓની એક બદકિસ્મતી છે કે વિકાસના જે ફળ ચાખવા મળવા જોઈએ એ મળ્યા નથી કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે છતાંય પાલનપુરની પરિસ્થિતિ આજની તબક્કે જે હતી તે જ છે જો ભૂ ભૂગર્ભ ગટરની વાત હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય સ્વચ્છતાની વાત હોય કે અન્ય કોઈ વિકાસના કામોની વાત હોય

ત્યારે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ તરીકે સરેઆમ નિષ્ફળ રહેલ કોંગ્રેસથી કંટાળેલા મતદારો હવે ત્રીજો વિકલ્પ અપનાવવાનું પણ વિચારી રહ્યા છે પાલનપુર નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે ગયા પોચ વર્ષમાં આજે વર્તમાન ભાજપના શાસકોએ કશું ઉકાળ્યું નથી માત્ર ને માત્ર ખાયકીનો દોર ચલાવ્યો છે અને આ શહેરને મારું શહેર સ્વચ્છ સ્માર્ટ સિટી સ્વચ્છ સાફ સુથરું શહેર એવા બોર્ડ માર્યા છે પણ હકીકતમાં તમે જુઓ તો એક પણ રોડ સારો નથી રોડ રસ્તાનું ઠેકાણા નથી ધૂળિયા માર્ગો છે સ્ટ્રીટ લાઇટનો ઠેકાણો નથી ઘન કચરાનો નિકાલ કરવાની વાતો કરે છે લાખો રૂપિયા ઘન કચરા પાછળ ખર્ચાય છે પણ રસ્તો રસ્તામાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે શું આપણે આવા વહીવટની અપેક્ષા રાખી હતી પાલનપુરના શાસકો સ્વચ્છ અને પારદર્શક વહીવટ આપવામાં ઉણા ઉતર્યા છે આવા લોકોને ભાજપ મોવડી મંડળ હોય કે કોંગ્રેસ મોવડી મંડળ હોય એમની ટિકિટ ના આપવી જોઈએ અને આ ખાલી માત્ર મોદીના નામે પથરા તરી જાય છે સારા પ્રમાણિક સ્વચ્છ ભણેલા અને શહેરનું હિત જેમના અહીંયા વસેલું હોય એવા ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવા જોઈએ પાલનપુર એ જિલ્લાનું મથક છે પાલનપુર જિલ્લાનું મથક હોય તો કેટલું સ્વચ્છ અને સુંદર હોવું જોઈએ અત્તરની નગરી ગણાતી ફૂલોની નગરી ગણાતી આજે આ પાલનપુર નગરીની હાલત જોઈ અને ખરેખર હૃદય દ્રવી જાય છે આવા આવા જે હોય છે જે વેચી ખાનારા લોકો મારે કડક શબ્દોમાં કહેવું છે આવા લોકોને ટિકિટથી વંચિત રાખવા જોઈએ અને સારા ઉમેદવારો મેદાનો ઉતારવા જોઈએ તો આ પાલનપુર નગર ફરી પાછળ અત્તરની નગરી બની શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી ફૂલો અને અત્તરોની નગરી પાલનપુરમાં રાજ્ય સરકાર તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પણ પાલિકાના અણદડ વહીવટને પાપે સ્વચ્છતા ઝુંબેશ માત્ર કાગળ ઉપર ચાલતી હોય પાલનપુર ગંદકીના કારણે ગંદાઈ ઉઠ્યું છે ત્યારે સૌનો સાથ સૌનો વિકાસના બદલે સ્વ વિકાસ સાધવામાં માહિર પાલિકાના શાસકો સામે મતદારો ભારે રોષ ઠાલવી રહ્યા છે જે તે સરકારો ગ્રાન્ટ સહાયો આપે છે પણ એ સહાયોનો પ્રોપર ઉપયોગ એના વિકાસ કે પ્રગતિમાં કેમ થતો નથી એ દરેક નાગરિકે વિચારવું પડશે તો હવે જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં ભણેલા ગણેલા સ્વચ્છ પ્રતિભા ધરાવતા નૈતિક ફરજ અને જવાબદારી નિભાવી શકે એવા યુવાઓએ આગળ આવી અને આપણા પાલનપુર માટે કંઈક કરી છૂટવાની તત્પરતાને ઉત્સુકતા દાખવી પડશે રાજકારણ જ એક વિકલ્પ રહ્યો છે જો રાજકારણમાં આવા યુવાઓ આગળ નહીં આવે તો આપણી પાલનપુરની જે પણ અત્યારે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે એ જે બ બધથી બદતર થઈ જશે અને આપની આવનારી પેઢીઓ આપણને પ્રશ્ન પૂછશે કે આમાં આપણા માતા પિતાઓ કે આપણા વડવાઓએ કેમ આવી પરિસ્થિતિ થવા દીધી એમની નજર સમક્ષ આપણે જોઈ શકીએ છીએ કે પાલનપુરમાં કેટલી બધી પરિસ્થિતિ સમસ્યાઓ છે પાણીની વ્યવસ્થા અવ્યવસ્થા છે શુદ્ધ પાણીની ગટર વ્યવસ્થાઓ નથી બરાબર ચોમાસાના પાણીના નિકાલની વ્યવસ્થા નથી અત્યારે ટ્રાફિક કેટલી ગંભીર સમસ્યા બનીને ઉભરી રહી છે તો પણ કોઈ બોલવાવાળું કે કોઈ પણ પ્રકારનું કોઈ આ રીતે જાગૃત દાખવવાવાળા લોકો છે નથી એવું નથી પણ એ કયા કારણોસર આગળ નથી આવતા તો એ સર્વેને મારી નમ્ર વિનંતી અને અરજ છે કે આપણા સૌના પાલનપુર માટે આગળ આવીએ પાલનપુર નગરપાલિકાના શાસકો પાસે દીર્ઘ દ્રષ્ટિનો અભાવ છે અને કોઈ પણ જાતનું સંકલન કે પૂર્વ આયોજન ન હોય વિકાસના કામો જોઈએ તેટલા થઈ શક્યા નથી નગરની ઐતિહાસિક ધરોહર સમા માનસરોવર તળાવ મીઠી વાવ સહિતના સ્મારકોની પણ જાળવણી થઈ શકી નથી ત્યારે આવનારા સમયમાં પાલનપુરને વિકાસનું વિઝન આપનાર વિઝનરી નગરસેવકો મળે તેવું લોકો ઈચ્છી રહ્યા છે ડાયમંડના ઉદ્યોગપતિઓ જૈન શ્રેષ્ઠીઓ અને અત્તરો અને સાયરોની નગરી તરીકે પાલનપુર આખા વિશ્વ લેવલે નામના ધરાવે છે અને એની સ્થાપનાથી છેલ્લા ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં સુધી ગુજરાતના અને ભારતના અન્ય પાલનપુર જેવા શહેરોની સાથે સાથે તેનો સતત વિકાસ થતો રહ્યો છે અને એમને લેવલે આવીને ઊભું રહ્યું છે પરંતુ છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી પાલનપુરને શું એવો બટ્ટો લાગ્યો છે કે એની લેવલના અન્ય શહેરો કે ગામોના લેવલે એનો વિકાસ સધાયો નથી હું માનું છું એના માટે લોકલ લીડરશિપ લોકલ પોલિટિકલ લીડરશીપ ચોક્કસપણે જવાબદાર છે અને માત્ર હું પોલિટિકલ લીડરશીપ પણ નહીં કહું ગામના શ્રેષ્ઠીઓ ગામના સજ્જનો એ પણ એટલા જ જવાબદાર છે કે જેમને ગામના વિકાસમાં રસ નથી લીધો બીજું શહેરની જે લોકલ બોડી છે એમાં વોર્ડ વાઇઝ ક્યાંક બે કોંગ્રેસના એક ભાજપના ક્યાંક બે ભાજપના એક કોંગ્રેસનો આવી રીતે ઇલેક્શનમાં એક સમરસતાથી વિજય મળતો નથી એના કારણે પણ ક્યાંક વિકાસ વધારતો રહે છે બાકી અત્યારે તો સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની એટલી બધી યોજનાઓ છે એટલા બધા રૂપિયા આવે છે કે ચાંદીની સડકો કરવી હોય તો પણ થઈ શકે પરંતુ પાલનપુરનું મેં કીધું કંઈક એવું બદનસીબ છે કે આવું થઈ શક્યું નથી હવે કોર્પોરેશનનું આપણું નગરપાલિકાનું ઇલેક્શન માથે છે તો હું સૌ ટિકિટ વાંચું અને ટિકિટ આપનારાઓને બધાને વિનંતી કરીશ કે એવા ઉમેદવાર ચૂંટજો એવાને જ ટિકિટ આપજો કે જેમના મગજમાં જેમના માથે માત્ર ને માત્ર આ શહેરનું ભલું લખાયું હોય અને આ શહેરનું હિત એવું ઈચ્છતા હોય અને એ જ રીતે હું ગામના શ્રેષ્ઠીઓ અને સજ્જનોને પણ વિનંતી કરીશ કે તમે માર્ગદર્શકની ભૂમિકામાં સતત નગરપાલિકાની પડખે ઉભા રહો અને ક્યાંક ખોટું થતું હોય ક્યાંક કોઈ કહાની થતી હોય તો ત્યાં માર્ગદર્શન આપો અને એમને ગાઈડ કરો આવું કરીશું તો જ આપણે પાલનપુરના ભવ્ય ભૂતકાળને ફરીથી જીવંત કરી શકીશું અને અન્ય શહેરોની સરખામણીમાં ઊભા રહી શકીશું પાલનપુર નગરપાલિકાની ચૂંટણી ટાણે મતદારો શાસનમાં રહેલા ભાજપથી ખુશ નથી તો વિરોધપક્ષ તરીકે વિરોધપક્ષ તરીકે નબળા પૂર્વર થયેલા કોંગ્રેસથી પણ નારાજ છે જો કે મતદારો પાસે ત્રીજો કોઈ મજબૂત વિકલ્પ નથી ત્યારે મતદારોને રીઝવવા માટે કોણ કેટલું સફળ થશે તે આવનારો સમય જ બતાવશે કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેશા બીકે ન્યૂઝ ચેનલ પાલનપુર